નું જગન્નાથ મંદિર અને તેનો રત્ન ભંડાર હંમેશા શ્રદ્ધાળુઓની જિજ્ઞાસાનો મુદ્દો રહ્યો છે. જેમ જેમ ઓડિશા વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ મંદિરના ખજાનાને લગતી ચર્ચાએ જોર પકડ્યું છે. કોંગ્રેસથી માંડી ભારતીય જનતા પાર્ટી આ બાબતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. મહત્વની વાત એ છે કે ભંડારાને આશરે 3 દાયકાથી ખોલવામાં જ નથી આવ્યો. મંદિરના 2 રૂમમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના આભૂષણો છે. એપ્રિલ 2018માં પૂર્વ કાયદા મંત્રી પ્રતાપ જેનાએ વિધાનસભામાં ખજાના વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે 1978માં રત્નભંડારમાં 12,831 તોલાના સોનાના આભૂષણો હતા, જે કિંમતી પથ્થરોથી જડેલા હતા. 22,153 તોલાના ચાંદીના વાસણો અને અન્ય વસ્તુઓ પણ એમાં સામેલ છે. સત્તાવાર આંકડા દર્શાવે છે કે આ ખજાનો છેલ્લે 1978માં 13 મે અને 23 જુલાઈ વચ્ચે ખોલવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે વર્ષ 1985માં આ રૂમ 14 જુલાઈએ ખોલવામાં આવ્યો હતો, પરંતુ અંદર શું છે એની માહિતી સુધારવામાં આવી ન હતી. 12મી સદીના આ મંદિરમાં 2 રૂમ છે. આમાંથી એકને અંદરનો ભંડાર અને બીજાને બહારનો ભંડાર કહેવામાં આવે છે. હવે વાર્ષિક રથયાત્રા દરમિયાન પૂજા માટે માત્ર બહારનો ઓરડો ખોલવામાં આવે છે. આ સિવાય અન્ય અનેક મહત્વના પ્રસંગોએ બહારના ભંડારમાંથી ઘરેણા લઈ જવામાં આવે છે, પરંતુ અંદરના ભંડારને ખોલ્યાને 38 વર્ષ થઈ ગયા છે. તેને ખોલવા માટે ઓડિશા સરકાર પાસેથી પરવાનગી લેવી પડે છે. હાઈકોર્ટની સૂચના મળ્યા બાદ રાજ્ય સરકારે 2018માં રૂમ ખોલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાવીના અભાવે પ્રક્રિયા પૂર્ણ થઈ શકી ન હતી. ત્યારબાદ ભારતીય પુરાતત્વ વિભાગે બહારથી તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, GSTV.